હેલો ભાઈઓ તથા બહેનો, હવે આપણે આજે શિવ પુરાણ વાંચશું. જો તમારામાં ઉઠવું છે, કઈ આમાં આવડું છે તો તમે સાંભળજો, ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો આપણે ચાલુ કરીએ શિવ મહાપુરાણનો મહિમા. તો પ્રયાગતીર્થમાં ઋષિ મુનિ શિવ મહાપુરાણ સાંભળવા ભેગા થયેલા તેવા વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય સુત વ્યાસપીઠ ઉપર બેઠા હતા. તે સમયે મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન શૌનક મુનિ સુતજી ઉપવેશીને બોલ્યા, હે મહાજ્ઞાની સુત, તમે અમને અમને પુરાણોની કથા સંભળાવો. જ્ઞાન વૈરાગ્યથી યુક્ત સદ ભક્તિથી વૈરાગ્ય સી રીતે વધે, વિકારો કેવી રીતે દૂર થઈ શકે, આસુરી જીવો કેવી રીતે પવિત્ર બની શકે, તથા જે કલ્યાણકારી અને પાવનકારી ઉપાય દ્વારા આત્મા તાત્કાલિક પવિત્ર બની શિવને પામી શકે તે બતાવો. સુતજી બોલ્યા, શિવ મહાપુરાણની કથા ભક્તિ અને વધારે તાર આપનાર રસાયણ રૂપ છે. આ કથા શિવજી પોતે જ કહેલ છે, જે કાળ રૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનારા છે. શિવ મહાપુરાણ સનંત કુમાર મુનિના મહર્ષિ વ્યાસજીએ કહેલું. પછી વ્યાસજીએ તે શિવ મહાપુરાણ કલયુગમાં જન્મેલ મનુષ્યોના હિત અર્થે ટૂંકમાં કહેલું, જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટે ઉત્તમ સાધન છે. શિવ પુરાણના પાઠથી કે શ્રવણથી મનુષ્ય શિવપદને મેળવી શકે છે. તે ઈચ્છિત ફળ આપનારું અને પાપને નાશ કરનારું છે. તે ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. તે રાજ સુઈ યજ્ઞ અને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ આપે છે. કલ્યાણ રૂપ મોક્ષ ધર્મ પામે છે. તેની દુર્ગતિ થતી નથી. અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે. ત્રણેય પાપો તાપોને સમાવે છે. આમ શિવ મહાપુરાણના શ્રવણ પઠનથી મનુષ્યને અનેક પ્રકારના લાભ મેળવી શકે છે. બીજું, મહાપાપી દેવરાજને મોક્ષ પ્રાપ્તિ. શૌનક બોલ્યા, હે સુતજી, આ કલયુગની શિવ કથાથી ક્યાં પાપીઓ શુદ્ધ થયા છે તેની વિગત જણાવવા કૃપા કરો. સુતજી બોલ્યા, કલયુગ શિવ મહાપુરાણના શ્રવણ મનનથી પાપ કરનારા કામી દુષ્ટ અવિચારી દુરાચારી વ્યભિચારી મનુષ્યો શુદ્ધ થાય છે. છળ કપટ કરનારા દેશી લૌકિક હિંસક ક્રૂર વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ વગેરે મનુષ્યો શિવ મહાપુરાણના શ્રવણ માત્રથી પવિત્ર બની શિવ પદને પ્રાપ્ત કરે છે. આજની એક કથા હું તમને કહું છું કે કિરાતનગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ દેવરાજ હતું. બ્રાહ્મણ ધર્મ ત્યાજી ચારે વર્ણના લોકોનું ધન મેળવી દુરાચારી જીવન જીવતો હતો. તેણે અધર્મથી ઘણું ધન એકઠું કર્યું હતું. એક દિવસ આ દેવરાજ બ્રાહ્મણે તળાવે સ્નાન કરવા ગયો. ત્યાં એક શોભાવંતી નામની સુંદર વેશ્યાને જોઈ તે વેશ્યા ઉપર મોહી ગયો. તેણે વેશ્યા પોતાની પત્ની બનાવી તેને ઘેર જ રહેવા લાગ્યો. આથી દેવરાજ માતા પિતા પતિ પત્ની તેને વેશ્યાને છોડી દેવા ઘણા સમજાવ્યું, છતાં તે માન્યો નહીં. માતા પિતા અને પત્ની તરફથી પોતાનો ખલેલ રહેલ છે તે માની તેણે એક રાત્રે પોતાના માતા પિતા અને પત્નીને મારી નાખી અને તેમણે ઘરમાં પડેલું બધું ધન લઈ વેશ્યાને ઘરે આવી ગયો. તે વેશ્યાને સાથી માંસ મદિરા મોજ મળતો જીવવા લાગ્યો. એક દિવસ દેવ યોગે તે પ્રતિષ્ઠા નગરમાં જઈ પહોંચ્યો. ત્યાં તેણે ઓતિતો સખત તાવ ચડ્યો. તે તાવમાં પણસતો એક શિવાલયનો ઓટલો બેઠો. તેણે શિવાલયની બીજાની સમિતતા મેળવી એટલે ઓડી ઓટલે પડી રહેવા દેવા વિનંતી કરી. પૂજારીએ તેની ઉપર દયા આવતા તેણે ઓટલે પડી રહેવાની છૂટ આપી. આ સમયે શિવાલયમાં શિવજી કથા ચાલતી હતી. દેવરાજ તાવમાં પીડાતા હતા. તે કથા સાંભળતો હતો.
એક મહિના બાદ તાવથી દેવરાજનું મૃત્યુ થયું એટલે યમના દૂતો તેને લેવા આવ્યા, પરંતુ શિવના દૂતોએ તેમની પાસે છોડાવી દેવરાજને લઈને વિમાનમાં બેસાડી કૈલાસ શિવ શરણે લઈ ગયા. આમ દેવરાજે અનેક લોકોને મારી નાખ્યા, માતા પિતા દ્રૌપદી પત્ની પણ મારી નાખી. દેશાગામી બન્યો માસ મદિરા આરોગ્ય થતા શિવ મહાપુરાણની કૃપાએ પાપી બ્રાહ્મણને ક્ષણવારમાં જ મોક્ષ પ્રાપ્તિ મળી. હવે આનો બીજો અધ્યાય કાલે જોશું. કાલે.